સાહેબ તમે બધા તો ખાતા પીતા ઘરના છો, અવારનવાર ફ્લાય કરતા હશો સાહેબ, કેટલું સરસ આમ પ્લેનમાં તમે ચડો ને આમ ચડતા પગથિયું મૂકતા જ, પગ મૂકતા જ આનંદ આપે એવી કઈ વસ્તુ. ઉમળકા તો જો જો કોણી મારી બેન, તમારો વારો છે. પણ સાહેબ એવું સરસ રીતે સમજાવે, આગળ બી દરવાજા છે, પાછળ બી દરવાજા છે, વચ્ચે બી દરવાજા છે. પ્લેન હાલત ડોલત થાય તો સીટ નીચે પેરાસૂટ છે, પેરાસૂટ કાઢીને વચ્ચેને દરવાજે પહોંચી જાજો, પાછળથી કોઈક ધક્કો મારશે, એકથી દસ ગણજો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ચાપ દાબજો, પેરાસૂટ ખુલી જશે, તમે સેફલી નીચે લેન્ડ કરી જશો. ઘડીક તો આપણને એમ થાય પ્લેન હાલત ડોલત થાય કે ન થાય, પેરાસૂટ પહેરીને વચ્ચે પહોંચી જાવ. પણ સાહેબ મારી બાજુમાં એક ભાઈ આતું કે ફરીથી સમજાવો એર હોસ્ટેસ કે તમે ત્રણ જ ગણજો, અને બે પાંચે તો થપ એટલો અવાજ આવે. સાહેબ આપણે ઉત્સવ પ્રિય જનતા છીએ, આજ કેવો સરસ મજાનો ઉત્સવ ઉજવાય છે ને, એક પુસ્તક વિમોચનનો એક ઉત્સવ છે, ગુજરાતી પણ આપણું એ છે સાહેબ, નાની નાની વાતમાં નાના નાના પ્રસંગને આપણે ઉત્સવની રીતે ઉજવી શકીએ. ગણપતિ ઉત્સવ આમ જોવો તો મહારાષ્ટ્રનો, પણ ગુજરાત એવો સરસ રીતે એને સ્વીકારી લીધો છે. દસે દસ દિવસ સાહેબ અમારી આ કાર્યક્રમ હોય, કલાકારો નવરાજનો હોય, નવ દિવસના કાર્યક્રમ, દસમે દિવસે વિસર્જન યાત્રા, નવ દિવસના કાર્યક્રમ કરીને એવા થાયકા હતા, કીધું વિસર્જન યાત્રામાં જઈ ઢોલ નગારા વાગતા હોય, અભિલ ગુલાલ ઉઠતા હોય, ગણપતિ બાપા મોરિયા, ગણપતિ બાપા મોરિયા થતું હોય, કીધું થાક ઉતરી જાય. સાહેબ વિસર્જન યાત્રામાં અમે ગયા, મારી બાજુમાં એક ભાઈ ગ મો કરતા હાલે, અને તે લગી હાંડું પછી બાવડું ચાલીને ઉભા રહ્યા, શું ગમો ગમો કરે, મને કહે ગણપતિ બાપા મોરિયા. મેં તો આખું બોલ, મને કે ક્યાંથી બોલું, ગણપતિ બોલવા જો આ બધા મોરિયા લગી પહોંચી જાય, મને એમ થાય કે મોરિયા થી જોઈ ખાઓ, ગણપતિ લગી પહોંચી જાય, ક્યાંથી બોલું. મેં ચાલુ રાખ્યું, હું ચાલુ રાખ્યું.